નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય અંગ્રેજી લેસન 6 એટલે પાઠ 6. પાઠનું નામ છે સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ એટલે સાઉન્ડ એટલે અવાજો, એનિમલ્સ એટલે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે પક્ષીઓ. અહીંયા આપણે ભણવાના છે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો, બરોબર? તો આપણે લેસન સિક્સ અહીંયા શરૂ કરીશું. પહેલું ચિત્ર જોઈશું. શનું આપ્યું છે? ડોગ. શનું આપ્યું છે? ડોગ. એ ડોગ, ડોગ એટલે ડોગનો અવાજ આપણે અહીંયા લખવાનો છે. એ ડોગ બાર્ક. બાર્ક એટલે ભસવું. બાર્ક એટલે ભસવું. આપણે અહીંયા સ્પેલિંગો યાદ રાખવાના છે, ભસવાના. પ્રાણીઓના અવાજના સ્પેલિંગો યાદ રાખવાના છે, પરીક્ષામાં આવશે લખવાના, એટલે યાદ રાખવાના. બાર્ક એટલે ભસવું. BARKS BARKS બાર્ક એટલે ભસવું. બીજું છે કેટ. એ કેટ. કેટનો અવાજ મ્યુ. MEWS મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. એ કેટ. MEWS મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. એ કાઉ. કાઉ. કાઉ એટલે ગાય. શું થાય? કાઉ એટલે ગાય. તો ગાયનો અવાજ. તો MOOS મૂ એટલે પાપરવું. MOOS મૂ એટલે પાપરવું. આગળ આપ્યું છે ઘેટાનું ચિત્ર. તો ઘેટાને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? સીપ. એ સીપ. એ સીપ એટલે ઘેટું. તો ઘેટાનો અવાજ કેવો હોય? બે બે કરવું. તો બ્લીટ કહેવાય ઇંગ્લિશમાં, એને શું કહેવાય? બ્લીટ. તો બ્લીટનો સ્પેલિંગ BLEATS BLEATS બ્લીટ એટલે બે બે કરવું. આપણે આ સ્પેલિંગ મૂકી રાખવાનો છે, કરવાનું છે, બરોબર? બ્લીટ એટલે પછી ગુજરાતીમાં લખવાનું એનો ઉચ્ચાર. બ્લીટ એટલે બે બે કરવું, પરીક્ષામાં આવશે. આ ભૂનનું ચિત્ર છે. ભૂનને આપણે ઇંગ્લિશમાં પીક કહીશું. એ પીક. PIG પીક એટલે ભૂંડ. તો ભૂંગ ભૂંડ શું કરે? ડરકવા, ડરકવું. તો આપણે ઇંગ્લિશમાં એને શું કહીશું? ગ્રંટ. ગંટ. તો ગંટનો સ્પેલિંગ છે GRUNTS GRUNTS ગ્રંટ એટલે ડરકવું. આ શું છે? ડોંકી. ડોંકી એટલે કદેરો. એ ડોંકી. એ DONKEY ડોંકી એટલે કઢેરો. કઢેરો. બ્રે. બ્રે એટલે ભૂંકવું. તો બ્રેનો સ્પેલિંગ BRAYS બ્રે એટલે ભૂંકવું. BRAYS બ્રે એટલે ભૂંકવું. આગળ આપણે પક્ષીનું ચિત્ર આવ્યું. ક્રો એટલે કાગડો. એ ક્રો. CROW ક્રો એટલે કાગડો. ક્રો એટલે કા કા કરવું. કો એટલે કા કા કરવું. CAWS કો એટલે કા કા કરવું. CAWS કો એટલે કા કા કરવું. કોક. કોક એટલે કૂકડો. COCK કોક એટલે કૂકડો. ક્રો એટલે કૂકડી, કૂક કરવું. CROWS ક્રો એટલે કૂકડી, કૂક કરવું. CROWS CROWS ક્રો એટલે કૂકડી, કૂક કરવું. કૂકડે કૂક કરવું. એ ડક. ડક એટલે બતક. ડક એટલે બતક. DUCK DUCK ડક એટલે બતક. ક્વેક એટલે બતકનો અવાજ. QUACKS QUACKS ક્વેક એટલે બતકનો અવાજ.
QUACKS ક્વેક એટલે બતકનો અવાજ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપ્યું છે એ હેન, એન એટલે મરઘી, એ હેન, એચ ઈ એન, હેન એટલે મરઘી, એચ ઈ એન, હેન એટલે મરઘી, ક્લોક એટલે મરઘીનો અવાજ, સી એલ યુ સી કે એસ, ક્લોક એટલે મરઘીનો અવાજ, સી એલ યુ સી કે એસ, ક્લોક એટલે મરઘીનો અવાજ, એ ડવ, એ ડવ, ડવ એટલે કબૂતર, સી ડબલ ઓ એસ, સી ડબલ ઓ એસ, કુ એટલે ઘૂ ઘૂ કરવું, સી ડબલ ઓ એસ, કુ એટલે ઘૂ ઘૂ કરવું, એ લાયન, લાયન એટલે સી, એ લાયન, લાયન એટલે સી, એલ આઈ ઓ એન, એલ આઈ ઓ એન, લાયન એટલે સી, આર ઓ એ આર એસ, આર ઓ એ આર એસ, રોવર એટલે ગજના કરવી, આર ઓ એ આર એસ, રોવર એટલે ગજના કરવી, એ હોર્સ, એ હોર્સ, હોર્સ એટલે શું થાય, ઘોડો, શું થાય, ઘોડો, એન ઈ આઈ જી એચ એસ, નેઈ એટલે હનહન કરવું, એ હોર્સ, એસ એટલે ઘોડો, એચ ઓ આર એસ ઈ, એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો, એન ઈ આઈ જી એચ એસ, એન ઈ આઈ જી એચ એસ, નેઈ એટલે હનહન કરવું, એન ઈ આઈ જી એચ એસ, નેઈ એટલે હનહનવું, એન એલિફન્ટ, એન એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, એલિફન્ટ એટલે હાથી, ઈ એલ ઈ પી એચ એ એન ટી, ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે હાથી, ટી આર યુ, ટી આર યુ એમ પી ઈ ટી એસ, ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ, ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ, ટી આર યુ એમ પી ઈ ટી એસ, ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ, એ ગોટ, ગોટ એટલે બકરી, એ ગોટ એટલે બકરી, જી ઓ એ ટી ગોટ, જી ઓ એ ટી ગોટ એટલે બકરી, બી એલ ઈ એ ટી એસ, બી એલ ઈ એ ટી એસ, બ્લીડ એટલે બે બે કરવું, બી એલ ઈ એ ટી એસ, બ્લીડ એટલે બે બે કરવું, આપણે ઘેટાનું અને બકરીનું બ્લીડ શબ્દ આવશે, બ્લીડ એટલે બે બે કરવું. આપણે અહીંયા પ્રાણીઓના અને પક્ષીઓના અવાજ જોયા, સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે સાઉન્ડ એટલે અવાજો પ્રાણીઓના અને પક્ષીઓના અવાજો આપણે એ જોયા. હવે આગળ આપણે જોઈશું ફન ટાઈમ, ફન ટાઈમ એટલે મજા કરવી, મજાનો સમય, આનંદનો સમય. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. અહીંયા આપણને બોક્સમાં નામ આપ્યા છે અને અહીંયા પ્રાણીઓના અવાજોના નામ આપ્યા છે અને ખાલી જગ્યામાં આપણે પ્રાણીઓના નામ લખવાના છે. વચ્ચે આપણને પ્રાણીઓના અવાજો આપ્યા છે, અહીંયા આ પ્રાણીઓના અવાજો આપ્યા છે અને અહીંયા પ્રાણીઓના ચિત્રો આપ્યા છે, પ્રાણીઓ અને પક્ષીઓના ચિત્રો આપ્યા છે. ત્યાં આપણને અહીંયા નીચે ખાલી જગ્યા આપી છે, પક્ષીઓના નીચે અને પ્રાણીઓના નીચે ખાલી જગ્યા આપી છે, ત્યાં આપણે પ્રાણીઓના અને પક્ષીઓના નામ લખવાના છે બોક્સમાંથી જોઈને. આ કોનો અવાજ છે એ જોઈને આપણે નામ લખવાના છે અને જોડકા જોડવાના છે. તો આપણે બોક્સમાં જોઈએ, ડી ઓ વી ઈ ડવ એટલે કબૂતર, ઈ એલ ઈ પી એ પી એચ એ એન ટી, ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી,
H O R S E હોર્સ એટલે ઘોડો L I O N લાયન એટલે સિંહ G O A T ગોટ એટલે બકરી C O C K કોક એટલે કૂકડો C O W કાઉ એટલે ગાય બરોબર મેં તમને અહીંયા ઇંગ્લિશમાં શબ્દો આપ્યા છે અને આપણે મેં પ્રાણીઓના ગુજરાતી શબ્દો કહી દીધા કાઉ એટલે ગાય એ શબ્દો સમજાવી દીધા તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એન એલિફન્ટ એલિફન્ટ તો એલિફન્ટનો અવાજ ખબર છે શું આવે ટ્રમ્પેટ ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ તો આપણને એ ઉદાહરણ માલ્યું છે આવી રીતે આપણે હાથી શબ્દને અહીંથી અહીં ટ્રમ્પેટ શબ્દ સામે જોડીશું હાથીના અવાજ સામે જોડીશું અહીંયા આપ્યું છે બે નંબર એ ખાલી જગ્યા ચિત્ર સારું છે હોર્સ તો અહીંયા આપણે હોર્સ શબ્દ અહીંથી જોઈને લખીશું H O R S E હોર્સ એટલે ઘોડો તો ઘોડો હલ હલે તો ઇંગ્લિશમાં આપણે શું કહીશું નેઈ તો નેઈ શબ્દ ક્યાં છે આર્યો તો અહીંથી હોર્સને આપણે નેઈ શબ્દ જોડે જાણીશું N E I G H S નેઈ શબ્દ જોડે જોડ્યો નીચે આપ્યું છે કાઉ ગાયને શું કહેવાય કાઉ એ કાઉ C O W તો ભાભરવું M ડબલ O S મૂ એટલે ભાભરવું તો અહીંયા આપણે અહીં આવી રીતે જોડીશું આપણે અહીંયા આપ્યું છે લાયન લાયન એટલે સી એ લાયન L I O N લાયન એટલે સી ગર્જના કરે સી તો રોવર એટલે ગર્જના કરવી R O A R S રોવર એટલે ગર્જના કરવી તો આપણે અહીંયા રોવર શબ્દ સામે જોડીશું સીને એ ડવ ડવ એટલે ઘૂ ઘૂ કરવું કબૂતર શું કરે ઘૂ 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 અવાજ કરે છે ને ડી ઓ વી ઈ ડવ તો ઘૂ ઘૂ કરવા માટે કુ શબ્દ વપરાય સી ડબલ ઓ એસ તો અહીંયા કુ એટલે ઘૂ ઘૂ કરવું આગળ આપ્યું છે ચિત્ર કોક એટલે કૂકડો સી ઓ સી કે કોક એટલે કૂકડો તો કૂકડો શું કરે કૂકડે કૂકડો C R O W S ક્રો એટલે કૂકડે કૂક કરવું તો હવે રહ્યું છે બ્લીટ શબ્દ આ બાકી રહ્યો જોડવાનો શબ્દ બ્લીટ એ બકરીનું ચિત્ર છે તો બકરીને ઇંગ્લિશમાં G O A T G A O A T ગોટ એટલે બકરી તો બ્લીટ B L E A T S બ્લીટ એટલે બે બે કરવું આવી રીતે આપણે સરસ રીતે જોડવાના છે બરોબર ને આગળ જોઈએ એવી રીતે જ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો અહીંયા આપણે અવાજો આપેલા છે પ્રાણીઓ અને પક્ષીના એ શબ્દોને આપણે પ્રાણીઓ સાથે જોડવાના છે ડોંકી એટલે ગધેડો ડક એટલે બતક કેટ એટલે બિલાડી પીગ એટલે ફૂન ક્રો એટલે કાગડો સીપ એટલે કેટું હેન એટલે મરઘી ડી ઓ જી ડોગ એટલે કૂતરો તો આપણને પહેલું ચિત્ર આપે છે ડી ઓ જી ડોગ કૂતરો ડી ઓ જી એ ડી ડોગ આપણે એ લખશું એ આપેલું છે અહીંયા ખાલી જગ્યામાં ડી ઓ જી તો કૂતરું શું કરે બાર્ક બાર્ક એટલે પશુ પહેલું જ આપણા ચિત્ર આ ભણ્યા ત્યારે પહેલું જ શબ્દ આવ્યો તો અરે બરોબર ને બાર્ક બાર્ક એટલે પશુ બી એ આર કે એસ બાર્ક એટલે પશુ આ શબ્દને કૂતરાની સામે શબ્દ જોડીશું બાર્ક એટલે પશુ ઘેટાનું ચિત્ર ઘેટું એટલે સીપ ઇંગ્લિશમાં શું કહેવાય સીપ એ સીપ એસ એસ ડબલ ઈ પી સીપ એટલે ઘેટું તો બે ઘેટું અને બકરીનો બ્લીટ શબ્દ આવે છે બે બે કરવું તો બ્લીટ શબ્દ આવ્યો તો અને અહીંયા આપણે જોડીશું બી એલ ઈ એ ટી એસ બ્લીટ એટલે બે બે કરવું પિંક પીગ એ પીગ એટલે ભૂંડ પી આઈ જી પીગ એટલે ભૂંડ તો ગંટ ગંટ એટલે ડરકવું તો જી આર યુ એન ટી એસ જી આર યુ એન ટી એસ ગ્રંટ એટલે ડરકવું પછી કાગડો કાગડાને આપણે ક્રો કહીશું એ ક્રો સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાકા ક્રો એટલે કાગડો સી એ ડબલ્યુ એસ કો એટલે કાકા કરવું સી એ ડબલ્યુ એસ કો એટલે કાકા કરવું એ કેટ કેટ એટલે બિલાડી સી એ ટી કેટ એટલે બિલાડી બિલાડી નો ઇંગ્લિશ શબ્દ શું આવશે અવાજનો મ્યુ મ્યુ એટલે મેં કરવું તો એમ ઈ ડબલ્યુ
મ્યુ મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું પછી ડોંકી કદેરો ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે કદેરો કદેરો શું કરે આ પુંકુ બ્રે એટલે પુંકુ તો બી આર એ વાય એસ બી આર એ વાય એસ બ્રે એટલે બે ફૂંકવું બ્રે એટલે ફૂંકવું કદેરું ફૂંકે બરોબર એ ડક ડક એટલે બતક ડી યુ સી કે ડી યુ સી કે ડક એટલે બતક તો ફેક એટલે બતકનો અવાજ ફેક એટલે બતકનો અવાજ ક્યુ યુ એ સી કે એસ ફેક એટલે બતકનો અવાજ એ હેન હેન એટલે મરઘી એચ ઈ એન હેન એટલે મરઘી ક્લોક એટલે મરઘીનો અવાજ સી એલ યુ સી કે એસ સી એલ યુ સી કે એસ ક્લોક એટલે મરઘીનો અવાજ આપણે આગળ જોડ્યા એવી રીતે જામો પણ એવી રીતે આપણે આ મેચ જોડી બતાવ્યા એવી રીતે જોડકા જોડવાના છે આગળ જોઈએ તો આવી રીતે વ્યવસ્થિત જોડકા જોડવાના બરોબર ને વ્યવસ્થિત લીટી દોરીને જોડકા જોડવાના તો આપણું અહીંયા લેસન પૂરું થાય છે સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ તો અહીંયા આપણે પ્રાણીઓના અને પક્ષીઓના અવાજો જોયા તો એમાં આપણે અંગ્રેજીની નોટમાં હોમવર્ક લખીશું તો અંગ્રેજીની નોટમાં આપણે હોમવર્કમાં લખવાનું છે પહેલાં લેસન સિક્સ સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ આ હેડિંગ મારવાનું પાઠનું અને આપણે તેમાં લખવાના છે એ ડોગ પછી એની સામે લખવાનું બાર્ક બાર્ક સ્પેલિંગ લખવાનું બાર્ક એટલે ભસવું એ ડોગ બાર્ક બાર્ક લખી ગુજરાતીમાં બાજુમાં લખવાનું ભસવું આ શબ્દો આપણે એનિમલ્સના અને બર્ડ્સના અવાજો અંગ્રેજીની નોટમાં વ્યવસ્થિત અક્ષરે લખીને લાવવા આટલું આપણે હોમવર્ક કરવાનું છે પાના નંબર 26 અને પાના નંબર 27 એ હોમવર્ક આપણે કરવાનું છે અંગ્રેજીની નોટમાં બરોબર ને આવજો વિદ્યાર્થી મિત્રો